લટકાળા લહેરી પધારો લટકાળા લહેરી શેરી વળાવી સજ્જ કરાવી ફૂલડા મેલ્યા બેરી શેરી વળાવી સજ્જ કરાવી ફૂલડા મેલ્યા બેરી ગીત કરી જગ જીવન જામા જલ કસિયા પહેરી લટકાળા ઘનશ્યામાય
સર્વાવતારી આરાધ્યષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની પૂર્ણ કૃપાથી દીપાવલીના પુનિત પર્વમાં ભગવાન શ્રીહરિના ગુણગાન ગાવા માટે અને આપણા હૃદયનું જે અજ્ઞાન એને ઉલેચવા માટે આપણે અહીંયા 5 દિવસનો જ્ઞાન યજ્ઞ રાખ્યો છે. લગભગ હું માનું છું કે જ્યારથી બોટાદમાં મહિલા મંદિરના મંડાણ મંડાયા હશે તે દિવસથી આરંભી અને દિવાળી ઉપર કથા પહેલી વહેલી હશે. કારણ કે અત્યારે ન તમારે સમય હોય તો ન સેવામાં અમારે સમય હોય, પણ અમને એવું લાગ્યું કે 4-4 મહિનાથી ભૂખ્યા થયા હશે તો એને કંઈક ભોજન જરૂર આપવું. જ્યાં ત્યાં ઉકરડામાં મોઢા નાખીએ એવા આપણે નથી. ભગવાનની કથા વાર્તાની ભળભળતી ભૂખ જેના હૃદયની અંદર હોય એને જ આવા કટોકટીના સમયગાળા દરમિયાન ઘરના કામકાજને એક બાજુ કરી અને કથામાં આવીને બેસવાનું મન થાય. વિક્રમ સંવત 2070 એની સાલના અત્યારના અંતિમ દિવસો ચાલે છે. 70ની સાલના 5 દિવસ બાકી છે. આખું વર્ષ તો જે કર્યું તે, પણ વર્ષના છેલ્લા દિવસો સુધારવાનો આ અમૂલક અવસર છે. મનુષ્યના જીવનમાં સાંસારિક, વ્યવહારિક, સામાજિક કામ ક્યારેય પણ ખૂટતા નથી, પણ જીવનની અંદર ડાયો માણસ ક્યારેક ક્યારેક એવો સમય કાઢી અને પરમેશ્વરનું ભજન અને સત્સંગ કરી લે. 365 દિવસમાં એક પણ દિવસ એવો નથી હોતો કે માણસને ભોજન કરવાનો ટાઈમ ન મળ્યો હોય. 365 દિવસમાં લગભગ 300 દિવસ એવા હોય છે કે જેમાં માણસને ભજન કરવાનો સમય ન મળ્યો હોય. હંસલો હરિભજનનો આળસુ અને હંસલો ભોજનમાં હોશિયાર. અત્યારે એવા માવો બાવો તૈયાર લાવીને માંડ્યા છે ઘૂઘરા ભરવા. જે ભરવાનું છે એ નહીં ભરે, અંતરપટ ખાલી પડ્યા છે. પણ આ કામ આજ આખી દુનિયામાં ડાયાન ગાંડા સૌએ ચાલુ કરી દીધું છે. આપણને એમ થાય કે વાંધો નહીં, વહેલો નાસ્તો કરી નાખે પછી 5 દિવસ અખંડ માળા ફેરવશે, એવું તો આ દુનિયામાં કાંઈ છે નહીં. તમે આ 5 દિવસમાં માળા ફેરવો એમ હતું નહીં, એટલે અમે પરાણે જોરાવરીએ કરીને ફેરવાવવાનું નક્કી કર્યું છે કે કમસે કમ 2 કલાક તો આવીને બેસો જ. ઠીક છે, દિવાળીના દિવસો છે, બધી વાત સાચી, પણ જેના માટે આ કથાનું આયોજન કર્યું હોય એ કોઈ આવીને બેસે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. અમસ્તુ પહેલા દિવસે એવું હોય પછી તમારે એમ કે કંઈક પોથી યાત્રા હશે, પોથી તો હું આવી ત્યારે બે ગઈ હતી અને મેં નક્કી કર્યું છે કે તમે 5 વાગે આવો તો હું 5 વાગે ચાલુ કરું, પણ 2 કલાક વાંચવાની ફરજિયાત. સાંજે 8 વાગી જાય, તમે એકે અહીંયા ન બેસો તોય મને કાંઈ વાંધો નથી. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા મારી વાણીને પવિત્ર કરવા માટે હું પરમેશ્વરના ગુણગાન ગાઉં છું. ભગવાનના એવા મોટા ભક્તો થઈ ગયા હોય એના જીવન એને અંદર ડોક્યું એટલા માટે જ કરીએ છીએ કે આપણને એમાંથી કંઈક શીખવાનું મળે. હજી તો કઈ કથા છે એ મને એમ છે કોઈને ખબર નહીં હોય. મારે શું વાંચવાનું છે તમને ખબર છે? તો શું આવીને બેઠા, કોઈ તમને પૂછ્યું નહીં એની કથા બેઠીશ?
સરપ્રાઈઝ છે બધું. મેં કોઈને કીધું જ નથી કે મારે શું વાંચવાનું છે. તો હવે તો કેવું જ પડશે ને, મારે કરિયાણાની કથા વાંચવાની છે. કરિયાણાના મુક્તરાજ, મીણબા, કાળુ મકવાણા, વિજલબા, આ બધા, અને કરિયાણામાં મહારાજે જે જે લીલાઓ કરી હોય એ તમારી આગળ ગાવાની છે. તમે એટલા બધા વિશ્વાસી છો કે જે કાંઈ વાંચશે એ ખોટું તો નહીં જ હોય. આપણે શું કરવા, પૂછીને એને હેરાન કરવા જોઈ. કોઈએ પૂછ્યું એ નથી કે શાની કથા છે, શું છે એમ. પવિત્ર અને પુણ્યવંતી ભરતખંડની ધરતીમાં સોનાના મુગટની મધ્ય જેમ જડેલો મણી શોભે, એમ સૌરાષ્ટ્રની આ જે સોહામણી ધરતી, જેણે પોતાની રજમાં ઉત્પન્ન થયેલા કેટલાય જીવાત્માઓને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યના પિયુષ પાયા છે. આ પાંચાલ કાઠિયાવાડની ધરતીમાં ભલે પથરા વધારે પાણી નથી, પણ ત્યાં ઉત્પન્ન થયેલા માણસો જબરજસ્ત પાણીદાર છે. જેની મુખાકૃતિ ઉપર કાંઈક અનોખું ધાર્મિકપણાનું, સુરવીરતાનું, આધ્યાત્મિકતાનું નૂર દેખાય છે, અને એમાંય સર્વાવતારી શ્રી હરિએ જ્યારે આ પાંચાલ દેશની ધરતીને પોતાની પુનિત પદરજથી પાવન કરી અને પોતાના કાયમી બેસણા જ્યારે આ ધરતી ઉપર કર્યા, ત્યારથી તો કેટલાય જીવાત્માઓની રોનક બદલાઈ ગઈ છે. આ કાઠિયાવાડના જે કરડા કાઠીઓ કહેવાતા એના હૃદયમાં શ્રી હરિએ કબજો જમાવ્યો. એના હાથમાંથી બંદૂકો અને તલવારો મુકાવીને ભગવાને માળા લેવડાવી, જે કોઈના નમાવ્યા નમે નહીં, કોઈના ફગાવ્યા ફગે નહીં, કોઈના હઠાવ્યા હઠે નહીં, એને ભગવાને ધર્મજ્ઞાન અને પ્રેમના પિયુષ પાઈને મહામુક્ત બનાવ્યા, કે જેનું નામ લેવાથી આજ આપણો દિવસ ધન્ય બની જાય છે. કાઠિયાવાડ, પાંચાલ વગેરેના તમામ ગામડાઓને ભગવાને પોતાના ચરણારવિંદથી પાવન કર્યા છે. એમાંય જે ધરતીમાં અક્ષર મુક્તોએ જન્મ લીધો હોય એ ધરતી તો માલામાલ થઈ ગઈ, પણ આપણને એનો મહિમા નથી. કારણ કે જે ગામની અંદર મુક્તો પધાર્યા હોય એ મુક્તના ભાવને વશ થઈ અને ભગવાન પણ જરૂર પધારે. અને નિયમ છે કે કોઈ પણ દુનિયાનું ગામ હોય એને તીર્થ બનાવવામાં પહેલાં ત્યાં ભગતના પગલાં પડ્યા હોય. ભગતનું પગલું ન પડે ત્યાં સુધી કોઈ પણ જગ્યા તીર્થ બનતી નથી. ભગવાન અને સંતો ભક્તોના પગલાં થાય, મોટા મોટા ઉત્સવ અને સમયા થાય, એ સ્થાન, એ ધામ એને તીર્થ ગણવામાં આવે, પણ પાયામાં કોક ભક્ત હોય. આજે દુનિયા બોટાદને નથી ઓળખતી, પણ દુનિયા ભગાદોશીને ઓળખે છે, દુનિયા શિવલાલ શેઠને ઓળખે છે, દુનિયા અમીર ખાચરને ઓળખે, દુનિયા માત્ર ધાધલને ઓળખે છે. કારણ કે આ મુક્તોના પગલાં થયા એટલે આ ધરતીનું નામ દિગંતમાં ગુંજે છે. આપણે પણ આવા પવિત્ર ગામના અને ત્યાંના મુક્તોના ગુણ ગાવા છે. દિવાળીના સુંદર દિવસો છે. ભગવાન શ્રી હરિની પવિત્ર દિવ્ય ગાથા સાંભળવાથી, ભક્તોનો મહિમા ગાવાથી આપણા હૃદયમાં જ્ઞાનની જ્યોત જલે એવી આપણે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. અને મહાપવિત્ર એવા કરિયાણા ગામ અને એમાં પ્રગટેલા જે મુક્તો એને યાદ કરી અને આપણે આપણા આત્માને ધન્ય બનાવવા માટેનો પ્રયાસ કર્યો છે. ભગવાન શ્રી હરિ અક્ષરધામના અધિપતિ પોતાનું ધામ છોડી અને કરોડો જીવાત્માઓના કલ્યાણ માટે આ ભૂમંડળ ઉપર પધાર્યા છે. ભગવાન મોક્ષના દાતા છે. જે અક્ષરની અંદર પરમાણુની પેઠે અનેક બ્રહ્માંડો ઉડતા ફરે છે, કોઈ પણ દેવદેવીઓના હાથમાં મોક્ષ નથી. બીજી સામર્થ્ય હોય આ લોકના કોઈ પણ સુખ આપી શકે, પણ મુક્તિના દાતા તો એકમાત્ર પરમેશ્વર છે. જેનો ખુદનો મોક્ષ ન થયો હોય તો એ બીજાને મોક્ષ શું આપી શકે. માટે સર્વ કોઈના કારણ, સર્વના આધાર, સર્વાવતારી એવા ભગવાન શ્રી હરિ
એની મૂર્તિ. હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે આપણને જે પ્રાપ્ત થઈ છે એ જ હૃદયમાં ધારા જેવી છે, એને જ સંભાળવા જેવી છે, એને જ હૃદયમાં સંગ્રહ્યા જેવા છે. દિવાળી આવી છે તો ઘણું ઘણું સંગ્રહીને ભેગું કર્યું હશે, પાછી અત્યારે એમાંથી અનેક વસ્તુઓ લેશે, પણ સંગ્રહવા જેવા હોય તો એ ભગવાન છે. જીપ્યા જેવા છે, રટ્યા જેવા છે, દિવ્ય અલૌકિક મૂર્તિ એવા જે પરમેશ્વર, એને જે ન ભજે તો મોટા સંતો એવું કહે છે કે એના ભાગ ફૂટ્યા જાણવા. અને જે ભગવાનને સંભાળે અને ભગવાનને ભજે એ ફાવી ગયા, આમાં મારા શબ્દો તો કાંઈ છે નહીં. હરિલીલામૃત, આદારાન સ્વામીના ગ્રંથ વગેરેના પ્રમાણોને એના જ લખેલા શબ્દો છે. માટે આ લોકના ધૂળ જેવા જે સુખો, સ્વપ્ન જેવી જે માન મોટાઈ મોભો આબરૂ, એની પાછળ દોટું દઈ દઈને કેટલાય સ્મશાન ભેગા થઈ ગયા છે. આપણા વડવાઓના વડવાઓ આમ નામ જતા રહ્યા, પણ જેણે ભગવાનનું સ્મરણ કર્યું, અખંડ હૃદયમાં ધારીને એનું ભજન કરી લીધો, ધન્ય એનો અવતાર, ધન્ય એના માતા પિતા, ધન્ય એનો કુટુંબ પરિવાર, અને ધન્ય એ જે ધરતીમાં પ્રગટ થયા એ ધરતીને, અનો પીડર દેશમાં ધન ધન ટોડલા ગામ, જ્યાં મુક્ત પ્રગટ થયા એ ધરતીને પણ શાબાશી આપી છે, એના સગા સંબંધીઓને પણ શાબાશી આપી છે. આપણે કોઈ સગાવાલા નથી થતા, છતાંય આપણે મીણબાને યાદ કરીએ છીએ, કાળો મકવાણાને યાદ કરીએ છીએ, જે વડવાઓના લોહીમાંથી આપણે ઉત્પન્ન થયા છીએ, પણ એનો સત્સંગ નહોતો તો આપણને સાતમી પેઢીનું નામે આવડતું નથી. માટે ભગવાન શ્રી હરિના ચરણાવિંદમાં પ્રાર્થના કરી અને કરિયાણા જઈએ. આપણે આ વર્ષે યાત્રામાં નથી ગયા ને, તો 5 દિવસ આપણે કરિયાણા જોવાનું છે. આપણે 2-3 વખત કરિયાણા લઈ ગયા છીએ, કાળુભારમાં સ્નાન કરાયું છે, બધા પ્રસાદીના સ્થાનો, મીણબાઈનો ઓરડો, કાળુ મકવાણાનું ઘર, પંચપીરની જગ્યા, પ્રસાદીનો વડલો, આ બધા દર્શન કરાવ્યા છે. કાલિન્દ્રીમાં સ્નાન પણ કરાવ્યું છે, અને જે જગ્યાએ ભગવાને બંસરી બજાવી હતી એ જગ્યાને પણ આપણે ટકોરા મારીને ઝાલર વગાડી છે. એટલે નજર સામે જ્યારે જ્યારે કથા આવે ત્યારે બગાસા નહીં ખાતા, ઝોલા નહીં ખાતા, એ સ્થાનોને યાદ કરવા, એની નીચે બેઠેલા પરમાત્માને અને મુક્તોને સંતોને યાદ કરવા. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ કે અમારા ઉપર તમે જેવા મીણબા વગેરે મુક્તો ઉપર રાજી થયેલા એવો જ રાજીપો અમને મળે, એવું ભજન અમારી પાસે તમે કરાવજો. જો મફતમાં કાંઈ મળતું નથી, તમે કહો છો ને આશીર્વાદ આપો, પણ એ મફતમાં ન મળે, એની પાછળ કાંઈ કરવું પડે. તમે કહેશો 500 રૂપિયા દઈએ તો એ આશીર્વાદ ન મળે, દીવા કરવા હોય તો કોડિયા મળે છે, બાકી આશીર્વાદ સાધન કર્યા વગર ક્યારેય પણ મળતા નથી. તો સૌ પ્રથમ કરિયાણાના મહામુક્તરાજ જે મીણબાઈ, એના જીવનની અંદર આપણે ડોક્યું કરીએ. ભગવાન શ્રી હરિ સ્વમુખ એવું બોલેલા કે દેવમાતા દેવહૂતિનો અવતાર છે આ મીણબાઈ, અને શાસ્ત્રોમાં તો એવું બતાવ્યું છે કે અક્ષરધામના મહામુક્ત છે. એમનું મૂળ વતન, એનું મૂળ ગામ હતું ખાલપર. આપણે તો એને કરિયાણાના મીણબાઈ તરીકે ઓળખીએ છીએ. એમના પિતાજીને એ લોકો ખાલપર ગામે રહેતા, પછી ગઢડા આવીને રહેલા, સત્સંગ થયા પછી અને મીણબાઈને કરિયાણા ગામે પરણાવેલા. ભગવાનને વારંવાર તેડાવીને મહા મોટા ઉત્સવ સમયા વગેરે કર્યા એટલે કરિયાણા આ પૃથ્વીમાં પ્રસિદ્ધ ધામ તરીકે પ્રખ્યાત થયું. તો એવા મીણબાઈ વિશે આપણા સંતો એવું લખે છે કે સત્સંગ પ્રચારક ભક્તએ હતા મીણબાઈ મહાન, સત્સંગ પ્રચારક ભક્તએ હતા મીણબાઈ મહાન, અનેક નર નારીને એણે ઓળખાવ્યા ભગવાન.
મીણબાનો જન્મ વિક્રમ સંવંત 1829-30ની સાલમાં થયો છે એવું કહેવાય છે. અને વિક્રમ સંવંત 1877-78માં એ અક્ષરવાસી થયા છે. મહારાજ કરતાં 6-7 વર્ષ મોટા હતા અને મહારાજની પહેલાં ધામમાં જતા રહ્યા. બહુ નાની ઉંમરે મીણબાઈ આ લોકમાંથી વિદાય લીધી છે. પણ જન્મસિદ્ધ મુક્ત હતા, જેની નિરાવરણ દ્રષ્ટિ હતી અને કરતા આગમ ઉચ્ચાર નાના હતા ત્યારથી આમ થાય છે ને આમ થશે એવી ભવિષ્યવાણી પોતે ભાગતા. સાવ નાની ઉંમરે 6-7 વર્ષની ઉંમરે જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે એના માતા પિતાને એવું કહેતા કે અયોધ્યા પાસે છપૈયા ગામમાં ધર્મ અને ભક્તિના ભવનમાં ભગવાન પ્રગટ થયા છે. નાના બાળકને તો કાંઈ ખબર પડે નહીં એમ માની અને માતા પિતાને એમ લાગતું કે છોકરું કહેવાય એટલે બોલ્યા કર્યા, હળહળ કળિયુગની અંદર તો ક્યાંય ભગવાન હોય નહીં. વળી ભગવાન જે જે બાળ લીલાઓ કરે એ તમામ લીલાઓને પોતે ઘેર બેઠા દેખતા, ભગવાન જ્યાં જ્યાં વિચરે એ પણ પોતે જાણતા. ભગવાનના ભક્તોના ગુણ ગાઈએ તો આપણામાં ગુણ આવે. તમને એક વાતની કદાચ ખબર નહીં હોય કે આપણામાં રૂડા ગુણ કેમ આવતા નથી, આવો તમને ક્યારે પ્રશ્ન થાય છે? તો એનો હું આજે તમને જવાબ આપું છું. પ્રગટ હોય યા તો પરોક્ષ હોય, હાલમાં જીવતા જાગતા સંતો હોય, ભક્તો હોય, અથવા તો જતા રહ્યા હોય પહેલાં આવીને એવા સંતો હોય યા તો ભગવાનના ભક્તો હોય, એના જો આપણે ગુણ ગાઈએ તો આપણામાં ગુણ આવે અને એના અવગુણ ગાઈએ તો આપણામાં અવગુણ આવે. ક્યારેક ક્યારેક ગુણ આવે છે, ક્યારેક ક્યારેક અવગુણ આવે છે, એનું કારણ શું? તો કે જે થઈ ગયા છે એ ભક્તોના આપણે ગુણ ગાઈએ છીએ અને જે હાજર છે એ ભક્તોના આપણે અવગુણ ગાઈએ છીએ. માંડ બે ગુણ ભેગા કર્યા હોય પાછા અવગુણ ગાય અને પહેલા ગુણોને બાળી દઈએ છીએ તો આપણામાં કેવી રીતે સદગુણ ભેગા થાય? અને મૃત્યુલોક છે, મનુષ્ય જન્મ ધારણ કરીને આ લોકમાં જે આવે, કદાચ અક્ષરધામના મુક્ત આવ્યા હોય તોય શું, કોઈ મોટા દેવો આવ્યા હોય તોય શું, પણ આ લોકનું નામ બદ્ધ લોક છે, કોઈ પણ આવે એ બંધાઈ જાય. વળી પાછા અક્ષરધામના મુક્ત હોય, કાંઈક યોગ થાય એટલે પાછા છૂટી જાય. અને મનુષ્ય જન્મ ધારણ કર્યા પછી અવગુણિયા લોકની અંદર રહેવાથી એની અંદર ક્યારેક કોઈ અવગુણ જેવું દેખાય, કોઈ એવા સ્વભાવ જેવું દેખાય, તો શું આપણે ગોતી ગોતીને એના અવગુણ જ ગાવા? ઢગલાબંધ ગુણ હોય પણ ઘઉંમાંથી કાંકરા ગોતે ને એમ એમાંથી અવગુણ ગોતી ગોતીને ગાય, પછી એવી આશા રાખે કે અમારામાં પણ મીણબાઈ જેવા ગુણ આવે. કેવી રીતે ગુણ આવે કયો? માટે હંમેશા પરોક્ષના તો આપણે ગુણો ગાઈએ જ છીએ કે જે અહીંયા હાજર નથી, પણ પ્રગટના આપણે ગુણ જ લેવા, કોઈનો અવગુણ ક્યારેય પણ લેવો નહીં. પણ આને ગણાની તો જીભ જ એવી હોય કે ગુણ તરફ વળી જ શકે નહીં, ફરી ફરીને જેમ પેલા ગાંચીનો બળદ સાંજ સુધી ફરે ને પાછો ત્યાં ત્યાં જ ઊભો હોય, એમ ફરી ફરીને ગુણ લેવા જાય ને ત્યાં ફરંટી ખાઈને પાછી અવગુણ લે, કારણ કે આને જન્મ જન્મથી આવી ટેવ પડી ગઈ છે. માટે ગુણગ્રાહી બનવું, જો ભેગું કરવાની ઈચ્છા હોય, મોક્ષનું સાધન કરવાની ઈચ્છા હોય તો ક્યારેય પણ દોષ કોઈનો ગ્રહણ ન કરવો. જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આરંભીને આજ દિવસ સુધી આપણે બધા જાણીએ છીએ કે આ ધરતી ઉપર હજારો સ્ત્રીઓ થયા છે, પણ એમાં અમુક અમુક એવા થયા, દાખલા તરીકે શબરી, વ્રજની ગોપીઓ, મીરાબાઈ, આ અમુક અમુક પાત્રો એવા થયા કે આ ધરતી ઉપર આવીને સૂર્યની જેમ ઝળહળી ઉઠ્યા.
નહીતર બીજા ઘણાય થયા છે, પણ જેને કોઈ ઓળખતું નથી, કોઈકના જ નામ ઇતિહાસમાં લખાણા છે ને આપણે જાણીએ છીએ ને એને આજ પણ આપણે ગાઈએ છીએ. બાકી થઈ થઈને કેટલા ગુજરી ગયા છે કયો જોઈ. કંઈક સારું કામ કર્યું હોય તો એને દુનિયા યાદ કરે, એના નામ યાદ આવે. ધરતી ઉપર ઘણા પુરુષો પણ એવા થયા સૃષ્ટિ રચાણી ત્યારથી આજ દિવસ સુધી કે જે જન્મી જન્મીને મૃત્યુ પામ્યા એને પણ કોઈ ઓળખતું નથી. જેણે પરમેશ્વરને રાજી કર્યા હોય, શિર સાટે જેણે ભજન ભક્તિ કર્યા હોય, સારા કામ કર્યા હોય, અરે પરોપકારી જીવન જીવ્યા હોય, જેણે સમાજને માટે કે દેશને માટે કંઈક કર્યું હોય, તો એના નામ ઇતિહાસમાં લખાય અને ગવાય. બાકી તો ગાયા જેવું કાંઈ હોય જ નહીં તો શું ગાવું. બોલો આપણું શું ગાવું. ઘણું એમ થાય કે લાવો એક તમારું આખ્યાન ગાવ, પણ શું ગાવું. અને કદાચ તમારામાં ગુણ ન હોય એવું નથી, પણ ગાવા બેસીએ તો 10 મિનિટમાં તો પૂરું થઈ જાય, કથા કેમ કરવી. પણ આના તો આખા જીવન આખા જેવા હતા કે જેને ગાતા ગાતા પાર આવે નહીં, છેલ્લા શ્વાસ એણે સત્સંગ માટે યા તો દેશ માટે કે પરોપકાર માટે જ લીધા છે, એના નામ આને અંદર લખાયા છે. અને આપણે જાણીએ છીએ કે ઇતિહાસ તો મરદના હોય, હા સુસુરિયા થઈ જાય એવાના થોડા ઇતિહાસ લખાય. દાતારના ઇતિહાસ લખાય, સતીઓ અને શુરાના ઇતિહાસ લખાય, જેણે રૂવાડે રૂવાડે પરમેશ્વરને ધાર્યા હોય એવા ભગવાનના ભક્તોના ઇતિહાસ લખાય, જેણે સંતોને અર્થે ખાંડણીયામાં નાખીને પોતાના છોકરાને ખાંડી નાખ્યા હોય એવા સગાળશા શેઠ જેવાના ઇતિહાસ લખાય. છોકરો સાધુ થવા ગયો હોય સાધુ અરે બાંધવા ઉપડે, આના ઇતિહાસ કેમ લખાય કયો. તો આ શબરી, મીરાબાઈ, ગોપીઓ, મોટાબા, લાડુબા, આના જેવા તો આ ધરતી ઉપર કોઈક કોઈક થયા છે જેનો જગતમાં જોટો.